ઉપલેટામાં શ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આદર્શ શાળામાં વિનામૂલ્યે મહામેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર્દીઓ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને કેપીએસએ ને માનવતાવાદી ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. તેમજ લોકડાઉન જેવા કપરા સમયગાળામાં પણ આ સંસ્થા હંમેશા મોખરે રહી છે. ત્યારે આ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટાના ગરીબ વિસ્તારોમાં તેમજ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ લોકોને દરરોજના અંદાજે 200 ટિફિન પહોંચાડવામાં આવે છે. જ્યારે ઠંડીની સિઝનમાં પણ રસ્તા ઉપર રહેતા લોકોને ગરમ ધાબળાઓનું વિતરણ પણ કરવામાં આવતું હોય છે. આ સંસ્થા દ્વારા દર વર્ષે નવેમ્બર ડિસેમ્બરમાં નિઃશુલ્ક મહામેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જે અનુસંધાને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર આકાશ માખડીયા છે. હું પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન છું, એટલે કે 0-18 વર્ષના બાળકોનું ઓર્થોપેડિક કરું છું. આજે 21 નવેમ્બરે આદર્શ સ્કૂલમાં અમે કેમ્પ જે કરી રહ્યા છીએ, એ કેમ્પના મુખ્ય દાતાશ્રી છે એ સ્વહર્ષ પ્રભુદાસભાઈ ભાલાણી, કે જે પ્રભુદાસભાઈનો દીકરો, એમના સ્મરણાર્થે અમે આ કેમ્પ કરીએ છીએ. સાથે ગિરીશભાઈ સિંહોજીયા કેપીએસએને એ લોકોના અને માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટાના એ લોકોના ખૂબ મહેનતથી આજે આ કેમ્પ અમે કરી રહ્યા છીએ. દર વર્ષે નવેમ્બર મહિનામાં આ કેમ્પ છે એ કરતા હોઈએ છીએ. આ કેમ્પનો મૂળ હેતુ એ છે કે આપણા ઉપલેટા વિસ્તારની આજુબાજુ આપણા સમાજના જે નીડી વર્ગ છે, જે જરૂરિયાતમંદ દર્દીઓ છે, એ લોકોને ખાસ તો હેલ્થની અવેરનેસ આવે અને એ લોકોની આર્થિક પરિસ્થિતિને એની ટ્રીટમેન્ટ ના અટકે થઈ શકે. બીજી વસ્તુ એ કહેવાની કે આપણા સમાજમાં બાળકોના સ્પેશિયલિસ્ટ ઘણા બધા આવી ગયા છે, જેમ કે દાંતના ડૉક્ટરો સિવાય બાળકોના દાંતના ડૉક્ટરો હોય છે, બાળકોના આંખના ડૉક્ટરો, બાળકોના ઓર્થોપેડિક સર્જન, બાળકોના હૃદયના ડૉક્ટર, એ રીતે બાળકોના સ્પેશિયલિસ્ટ હોય છે, જેથી એ લોકોની નાની ઉંમરે ટાઈમે સારવાર થઈ જાય, જેથી મોટી ઉંમરે સારવારની તીવ્રતા છે એ વધે નહીં અને સમયસર નાની સારવારથી ઓછી ખર્ચાળ સારવારથી એ લોકોનું સમયસર એની સારવાર થઈ શકે.